गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बधा? मजामा? आई धवल सांगाणी वंस अगेन वेलकम यू ऑल इन सरस्वती ग्रुप ऑफ एजुकेशन ऑनलाइन एजुकेशन सिस्टम में आप सबनु हार्दिक स्वागत छे। स्टूडेंट स्टैंडर्ड 5th सब्जेक्ट इंग्लिश चैप्टर 7 मां पार्ट 1 आपणे एक पोम ना रूप में जोई गया। टॉपसी टर्वे लैंड, ऊंची नीची पृथ्वी, उल्टी सुल्टी पृथ्वी, એમ પણ તમે કહી શકો। આજે જે અભ્યાસ કરવાનો છે તે છે ચેપ્ટર ગુલિવર્સ ટ્રાવેલ્સ। તમે મિત્રો આ સાંભળ્યું જ હશે નામ ગુલિવર્સ ટ્રાવેલ, તો કે ગુલિવર છે એ એક્સપ્લોર એટલે કે ફરતો ફરતો જે જમીન ઉપર આવી ચડે છે બરોબર ત્યાંની આ વાત છે। તે પહેલા આપણે પાર્ટ 1 નો રીકેપ જોઈ લઈએ। ઉલટી સુલટી પૃથ્વી શું કહે છે કવિ? कल्पना करवानी बात करे छे। अपने चार प्रश्नों पूछा था कि जयरे तमे शाळाए थी फरत फरो छो त्यारे बेग नो तमे बेड उपर घा करो छो, शूज ने हियर एंड देर एटले के अहीं तहीं फेंको छो शूज अने सॉक्स। त्यारबाद थर्ड बात के तमारी रूम में बॉल वडे प्ले करो छो, रमो छो। पछी आपणे एक चित्र बतावे छे के तमारा रूम नुं चित्र कंईक आवुं होय छे। केवुं होय छे? अनटाइडी अस्वस्थ रूम होय छे। केवो? अस्वच्छ रूम होय छे, स्वच्छ नहीं ગંદો રૂમ હોય છે, ડર્ટી। શું કામે? તમે નીચે ચિત્રમાં જોઈ જ શકો છો, સોફો પડી ગયો છે, બોલ પડ્યો છે, બેગ બેડ ઉપર પડ્યું છે, ચોપડાઓ પેન્સિલ બધું ફ્લોર ઉપર પડેલું છે, જમીન ઉપર પડેલું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે સોક્સ અને શૂઝ છે પણ તે પણ અહીં તહીં ફેંકેલા છે। પછી પોમ શરૂ થાય છે। પોમમાં શું હતું? તો કે કલ્પના કરવાની છે, ધારવાનું છે કે માણસ છે માથા વડે ચાલતો હોય તો કેવી કલ્પના કરવાનું કહે છે કવિ? કે આપણે અત્યારે ફીટ એટલે કે પગ વડે ચાલીએ છીએ પણ માણસ છે હેડ એટલે કે માથા વડે ચાલતો હોય તો, માણસ જે માથા ઉપર હેટ પહેરે છે, હેટ એટલે ટોપી, તે પોતાના ફીટ એટલે પગ ઉપર પહેરે તો કેવો લાગે? પછી કહે છે કે સી જે વોટર પાણીનો બનેલો છે તે સેન્ડ એટલે રેતીનો બનેલો હોય તો, તમે દરિયાની મુસાફરી એ ગયા હો અને તમને ત્યાં રસ્તામાં દરિયામાં બસો મળે તો બસ જોવા મળે આપણને નહીં પણ કલ્પના કરવાની છે બરોબર। શેરીઓમાં ગલીઓમાં નાવ ચાલતી હોય એવી કલ્પના કરવાનું આપણને કહે છે કવિ। તો આવી ઇમેજિંગ એટલે કે જુદી જુદી કલ્પના કરવાનું કવિ આપણને આ કાવ્યમાં સમજાવે છે। ઉલટું સુલટું એટલે કે ઊંચું નીચું બરોબર, ઊંધું સીધું, અહીં કવિ કહે છે ખાલી કલ્પના કરવાની છે કે આવું હોય તો દરિયામાં પાણીની જગ્યાએ રહેતી હોય, આપણે પગની જગ્યાએ માથા વડે ચાલતા હોય, પછી વોક કરવા માટે આપણે ઊભા છીએ, ઊભા છીએ છતાં આપણે વોક કરતા હોય એવું લાગે, આપણો આગલો દરવાજો છે એ પાછળ જ ખુલતો હોય તો, પછી શું કહે છે કવિ? કે આપણે જતા હોય એવું લાગે પણ આપણે પાછળ આવતા હોય ને એવું લાગે, તો ઘણી બધી રમૂજી આવે, આપણને હાસ્ય આવે ને એવી કલ્પના કરવાનું કવિ અહીં કહે છે। આ વાત થઈ આપણે પાર્ટ 1ની। હવે આપણે પાર્ટ 2 ગુલિવર્સ ટ્રાવેલ્સનો અભ્યાસ કરવાનો છે, પેજ નંબર 116 અને પેજ નંબર 117નો, 116 અને પેજ નંબર 117નો। તે પહેલાં આ બે પેજમાં આવતા ન્યૂ વર્ડ્સ એટલે કે આ સ્ટોરી સમજવામાં તમને જે સરળતા લાગે એવા શબ્દાર્થો ગુજરાતી મિનિંગ સાથે મેં લીધા છે, આપણે એનું રિવિઝન કરી જોઈએ। ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથા। ઓટોબાયોગ્રાફી એટલે શું મિત્રો? પોતાના વડે પોતા વિશે લખેલું હોય એને ઓટોબાયોગ્રાફી કહેવાય। આત્મકથા એપીજે અબ્દુલ કલામ છે એનું ઓટોબાયોગ્રાફી કઈ છે? અગ્નિપંખ। ઓકે, ગાંધીજીના છે સત્યના પ્રયોગ, તો આ ઓટોબાયોગ્રાફી છે। સેલર એટલે કે નાવિક, જે નાવ ચલાવતો હોય ને મિત્રો એને સેલર કહેવાય। જાયન્ટ્સ, જાયન્ટ્સ એટલે રાક્ષસની પણ વિશાળ વિશાળ કદ। ડિસ્ક્રાઇબ એટલે વર્ણન એટલે કે કોઈનું વર્ણન કરવું આપણે। ડિસ્કવર શોધવું, વિશલ એટલે વાસણ, વાસણ જે પાત્ર હોય ને વાસણ, સ્પ્રિંગ એટલે ઝરણું, ઇનહેબિટન્ટ્સ એટલે કે રહેવાસી,
बेरल उज्जर वेरान ज्या कोई पशुपंखी के मानस जात नो अवर जवर न हो इने उज्जर जगह आपे कहे छी रोकी अथवा खड़क और पत्थर थी बनेली जगह। त्यारबाद आगळ जोईए क्रू एटले के खलासी गण एटले क्रू मेम्बर आपणे आ शब्द सांभळेलो छे क्रू मेम्बर विमान छे एमना पण क्रू मेम्बर होय। खलासी गण एटले के स्टीमर मां जे एक बीजा सभ्य होय एने क्रू मेम्बर्स खलासी गण कहेवामां आवे छे। रोविंग अहीं रोइंग नो मतलब छे दोड़वुं, पण केवुं दोड़वुं के जीवन बचाववा माटे दोड़वुं, रोइंग फॉर लाइफ। मोन्स्टर अहीं मोन्स्टर एटले राक्षस नहीं पण राक्षसी कद धरावतो मानस। अनएबल अशक्य। स्टेप हिल એટલે કે સીધું ચઢાણ, કેવું ચઢાણ? સીધું ચઢાણ। બેરલી એટલે કે માંડ। કોર મકાઈ। રાઇઝિંગ અપ ટુ સુધી વધવું, રાઇઝિંગ એટલે વધવું, અપ ટુ એટલે ત્યાં સુધી, એટલે ક્યાં સુધી? ત્યાં સુધી વધવું। હેજ એટલે વાડ। ચેઝિંગ એટલે પીછો કરવો। અટમોસ્ટ ઓલમોસ્ટ નથી વિદ્યાર્થી મિત્રો, જોજો અટમોસ્ટ છે અત્યંત। એસ્ટોનોમાઇઝ એટલે કે આશ્ચર્ય। રીપ એટલે લણણી, ખેતરમાં જ્યારે પાક ઉગી નીકળો હોય અને એ પાક જ્યારે ઉગી નીકળે ને એ પાકને જ્યારે લેવાનો થાય એટલે કે ખેતરમાંથી ઉપાડવાનો થાય તો એને લણણી કઈ કહેવાય? રીપ હુક એટલે કે લણણી યંત્ર, લણણી કરવા માટેનું ઓજાર જે તમે તમારા પેજ નંબર 170 માં જોઈ શકો છો। રિપર્સ એટલે કે કાપનારા, જે લણણી કરતા હોય ને એને રિપર્સ કહેવાય। એપ્રોચ એટલે દેખાવું અને લે એટલે પડ્યા રહેવું। તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ શબ્દાર્થ તમને વ્યવસ્થિત સમજાઈ ગયા હશે। હવે આપણે પેજ નંબર 116 નો પેરેગ્રાફ એટલે કે એની પહેલા પ્રી ટાસ્ક આપેલું છે, પૂર્વ ભૂમિકા પ્રસ્તાવના, એનો અભ્યાસ કરીશું। When a person tells the story of his life in his own words, it is called an autobiography. મેં હમણાં જ તમને કીધું, when a person એટલે વ્યક્તિ, when એટલે જ્યારે, જ્યારે કોઈ વ્યક્તિ tell એટલે કહે, the story of his life પોતાના જીવનની કથા, in his own words પોતાના જ શબ્દોમાં, it is called an autobiography, તેને આત્મકથા કહેવામાં આવે છે। ગુલિવર અ સેલર, ગુલિવર કોણ હતો? એક નાવિક હતો। વોઝ વન્સ કોટ ઇન ધ લેન્ડ ઓફ જાયન્ટ્સ, એકવાર તે પકડાઈ જાય છે ધ લેન્ડ ઓફ જાયન્ટ્સ, વિશાળ વિશાળ કદ ધરાવતા માણસો રહેતા હોય ને એ ભૂમિ ઉપર તેને પકડી પાડવામાં આવે છે। ધીસ ઇઝ હાઉ હી ડિસ્ક્રાઇબ હિઝ એક્સપિરિયન્સ, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરે છે, એક્સપિરિયન્સ એટલે અનુભવ, આ રીતે તે પોતાનો અનુભવ છે એ રજૂ કરે છે। કયો અનુભવ? કે પોતે કઈ રીતે વિશાળ કદ ધરાવતા માણસોના ભૂમિ ઉપર પકડાઈ ગયો અને એની સાથે શું શું બન્યું એનું આપણને વર્ણન કરે છે ઓટોબાયોગ્રાફી રૂપે। તો ફર્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ। ઓન ધ 16th ઓફ જૂન 1730 વી ડિસ્કવર લેન્ડ, અમે 16 જૂન 1730માં એક જમીન શોધી। ડિસ્કવર એટલે શોધવું, ડિસ્કવરનો મતલબ થશે શોધવું। અવર કેપ્ટન સેન્ટ અ ડઝન મેન વિથ ધ વિસલ્સ ફોર વોટર, અમારા કેપ્ટને વિસલ એટલે કે વાસણ સાથે 12 માણસોને વાસણ સાથે શું કામ મોકલા? પાણી ભરવા માટે મોકલા। અમે 16 જૂન 1730માં એક ભૂમિ શોધી। અવર કેપ્ટન એટલે કે અમારો ખલાસી ટીમ હતી એનો જે મેન કરતા હરતા હતો એને અમને 12 માણસોની એક ટીમને વાસણ સાથે પાણીની શોધમાં મોકલ્યા। ઇફ એની કુડ બી ફાઉન્ડ, જો કોઈને મળે તો, વેન વી કેમ ટુ લેન્ડ વી શો નો રિવર ઓર સ્પ્રિંગ નોર એની ઇનહેબિટન્ટ્સ, જ્યારે અમે ભૂમિ ઉપર પહોંચ્યા વી શો નો રિવર નો સ્પ્રિંગ, અમને નદી ન મળી કે ઝરણો ન મળી કે કોઈ એની ઇનહેબિટન્ટ્સ, અને ક્યાં કોઈ રહે છે એવું પણ અમને કોઈ નિશાન મળ્યું નહીં। આઈ વેન્ટ ઓન ટુ એક્સપ્લોર, અમે ગોતતા જ રહ્યા, શોધખોળમાં નીકળતા જ રહ્યા।
The country was barren and rocky. તે દેશ કેવો હતો? બેરન એટલે ઉજ્જડ અને રોકી, ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. I turned back to join the crew. હું પાછો ફરી અને મારા ખલાસી ગણ સાથે જોડાયો. Only to see them getting into the boat and rowing for life to get to the ship. Only to see them getting into the boat. મેં તેને બોટ પર પરત ફરતા જોયા. And rowing for his life get to the sea. શિપમાં દોડીને પોતાનું જીવન શું કરતા હતા? રોઈંગ. મેં તમને કીધું હતું ને, પોતાનો જીવ બચાવતા તે દોડતા હતા. તો કે ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે શું જોયું? તો કે 16 જૂન 1730માં ગુલિવર અને એની ટીમને એક જમીન મળી, ભૂમિ, લેન્ડ એને ડિસ્કવર કરી. એ ક્રૂનો જે મેમ્બર, ખલાસી, જે કેપ્ટન હતો, એને 12 માણસોને જુદા જુદા વાસણના પાત્રમાં વોટર માટે મોકલ્યા. ઇફ, એટલે જો કોઈ એમને મળે તો એમાં પાણી ભરીને લાવો. પણ ત્યાં તેઓને કોઈ રિવર ન મળી, નદી ન મળી, કોઈ ઝરણું ન મળ્યું કે કોઈ ઇનહેબિટન્ટ, કોઈ રહેવાસી ત્યાં ન મળ્યો. કેવું હતું જગ્યા? તો કે બેરન, ઉજ્જડ અને ખડકો, પથ્થરોથી ભરેલી હતી. હું મારી ક્રૂ મેમ્બર સાથે જોડાવા પાછો ફર્યો, તા તો તે બધા પોતાનો જીવ બચાવવા હોડી તરફ દોડતા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ. બિફોર આઈ કુડ રીચ ધેમ આઈ ઓબ્ઝર્વ અ હ્યુજ ક્રિએચર વોકિંગ આફ્ટર ધેમ ઇન ધ સી એઝ ફાસ્ટ એઝ હી કુડ. બિફોર આઈ કુડ રીચ ધેમ, હું મારા ખલાસી ગણ પાસે પહોંચું તે પહેલા, બિફોર એટલે પહેલા, આઈ ઓબ્ઝર્વ, મેં અવલોકન કર્યું, અ હ્યુજ ક્રિએચર. હ્યુજ એટલે વિશાળ અને ક્રિએચર એટલે પ્રાણી. એક મોટા કદનું પ્રાણી વોકિંગ આફ્ટર ધેમ, મારા જે મિત્રો હતા ખલાસીગણ એની પાછળ ચાલી રહ્યો હતો. ઇન ધ સી એઝ ફાસ્ટ એઝ હી, જેટલું બનતું હતું એટલું ઝડપથી તે એની પાછળ જતું હતું. ધ વોટર ઓફ ધ ઓશન રીચ્ડ ઓનલી ટીલ હિઝ નીઝ. એટલી બધી એની ઊંચાઈ હતી ને કે દરિયાનું પાણી છે ને એના ગોઠણ સુધી માંડ પહોંચતું હતું, એટલી એની કદ ઊંચું હતું, એની હાઈટ હતી. હાવેવર ધ મોન્સ્ટર વોઝ અનેબલ ટુ ઓવરટેક ધ સ્પીડિંગ બોટ. તેમ છતાં, હાવેવર એટલે તેમ છતાં, ધ મોન્સ્ટર, મેં તમને કીધું ને શું કીધું હતું, રાક્ષસી કદ ધરાવતો માણસ છે એ અમારું સ્પીડિંગ બોટ, અમારી ઝડપથી ચાલતી બોટનો ઓવરટેક એટલે કે આગળ જઈ શક્યો નહીં. આઈ ટર્ન બેક ક્વિકલી એન્ડ ક્લાઇમ્બ અપ અ સ્લીપ હિલ વિથ ફિલ્ડ્સ ઓફ બેરલી ઓન આઈધર સાઈડ એન્ડ ધ કોન રાઇઝિંગ અપ ટુ 40 ફીટ. શું કહે છે? એ બોટનો એક પીછો તો ન કરી શક્યો, પછી મેં શું કર્યું? તો કે આઈ ટર્ન બેક ક્વિકલી, હું ઝડપથી પાછળ ફર્યો. એન્ડ ક્લાઇમ્બ અપ અ સ્ટીપ હિલ, સ્ટીપ હિલ એટલે શું કીધું છે? સીધું ચઢાણ, સીધું ચઢાણ ચડતો ગયો. અને શું કર્યું મેં? વિથ ફિલ્ડ્સ ઓફ બેરલી ઓન આઈધર સાઈડ, ભાગ્યે જ જોવા મળતા બેરલી આઈધર સાઈડ, એન્ડ ધ કોન રાઇઝિંગ અપ ટુ 40 ફીટ. બંને બાજુ જે ખેતર જોવા મળતા હતા એમાં મકાઈ 40 ફૂટ સુધી ઊંચી ઉગી નીકળી હતી. ધેર વોઝ અ ફેન્સ ટુ પાસ ફ્રોમ વન ફિલ્ડ ટુ ધ અધર, અને એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા માટે ફેન્સ, વાડ બનાવવામાં આવેલી હતી. ધેર વોઝ અ ફેન્સ ટુ પાસ ફ્રોમ વન ફિલ્ડ ટુ ધ અધર. હવે આપણે પેજ નંબર 117 ઉપર આવીએ છીએ. ઇટ વોઝ ઇમ્પોસિબલ ફોર મી ટુ ક્લાઇમ્બ બીકોઝ એવરી સ્ટેપ વોઝ 6 ફીટ હાઈ. મારા માટે આ સીધું ચઢાણ ચડવું મુશ્કેલ હતું કારણ કે દરેક સ્ટેપમાં 6 ઇંચની ઊંચાઈ હતી. આઈ વોઝ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ અ ગેપ ઇન ધ હેચ. હેચ એટલે કિનારો કહી શકો તમે, અહીંયા હેચ એટલે મેં વાડ પર કીધી છે. તો એ કિનારો, હું એવું એક ખૂણો ગોતતો હતો જ્યાં પગ રાખી અને હું સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડતો જાઉં. ઇન ધ હેચ વેન આઈ ડિસ્કવર્ડ વન ઓફ ધ ઇનહેબિટન્ટ્સ ઇન ધ નેક્સ્ટ ફિલ્ડ, મને એક રહેવાસી મળ્યો બાજુના ખેતરમાં, વોકિંગ ટુવર્ડ્સ ધ ફેન્સ, જે વાડની તરફ આવી રહ્યો હતો. હી વોઝ ઓફ ધ સેમ સાઇઝ એઝ ધ ક્રિએચર ચેઝિંગ ધ બોટ. એ એવો જ દેખાતો હતો જેવા મારા ખલાસી ગણનો એક રાક્ષસી કદનો માણસ સમુદ્રમાં પીછો કરી રહ્યો હતો, જેના ગોઠણ સુધી માંડ સમુદ્રનું પાણી આવતું હતું.
એવો જ રાક્ષસી કદનો માણસ મેં બીજીના બાજુના ખેતરમાં જોયો. આઈ વોઝ સ્ટક વિથ ઓટમોસ્ટ ફિયર. હું આઘાતથી સ્ટક શું થઈ ગયો, ચોકી ગયો. આઈ વોઝ સ્ટક વિથ ધ શું હતું, અટમોસ્ટ ફિયર. અટમોસ્ટ એટલે અત્યંત ડરી ગયો. એન્ડ એસ્ટોનિશમેન્ટ એન્ડ રન ટુ હાઈડ માય સેલ્ફ. અને આશ્ચર્ય થઈ ગયો અને હું મારી જાતને છુપાવવા માટે દોડી ગયો. હી કોલ્ડ ઇન અ વોઇસ મચ લાઉડર ધેન અ ટ્રમ્પેટ. શરણાઈની જેમ તુરાઈ વાગે ને એમ તુરાઈના અવાજ કરતા પણ એને જોરથી મારા ઉપર બૂમ પાડી. ઇટ સાઉન્ડેડ લાઈક થંડર. આકાશમાં મેઘ ગર્જના થઈ રહી હોય ને એવું ગર્જનાક અવાજ તેને મારા પાછળ બૂમ પાડી. સેવન મોન્સ્ટર લાઈક હિમ કેમ ટુવર્ડ્સ ધ ફિલ્ડ રેડી ટુ રીપ ધ કોર્ન. સેવન મોન્સ્ટર્સ એટલે જેવો રાક્ષસી કદ ધરાવતો માણસ ખેતરમાં ઉભો હતો ને, એવા બીજા 7 રાક્ષસી કદ ધરાવતા માણસો છે ને એ ખેતર તરફ આવી રહ્યા હતા. શું કામ આવે, રેડી ટુ રીપ ધ કોર્ન. રીપ એટલે શું કીધું તું મેં તમને, લણણી કરવા આવતા હતા. કેની કોર્ન, કોર્ન એટલે મકાઈ, મકાઈને કાપવા આવી રહ્યા હતા જે બીજા 7 માણસો, રાક્ષસી કદ ધરાવતા બીજા 7 માણસો આ મકાઈની લણણી માટે ખેતર તરફ આવી રહ્યા હતા. ધે કેરીડ અ રીપિંગ હુક. રીપિંગ હુક લણણી યંત્ર. એના હાથમાં કયું ઓજાર હતું, લણણી કરવાનું ઓજાર હતું. વિચ વોઝ વેરી બિગ, જે ખૂબ જ મોટું હતું. વેર વન ઓફ ધ રીપર્સ અપ્રોચ્ડ વેર આઈ લે હિડન. વેન વન ઓફ ધ રીપર્સ, રીપર્સ એટલે કાપના, મને એપ્રોચ દેખાયો, મને એક લણણી કરનાર વ્યક્તિ દેખાયો જેથી હું છે ને મારી જાતને લે હિડન. આઈ સ્ક્રીમ એઝ લાઉડ એઝ આઈ કુડ. હું જ્યાં હતો ત્યાં છુપાઈ ગયો, પડ્યો રહ્યો, સંતાયેલો રહ્યો. મારાથી થઈ એટલો પ્રયત્ન મેં કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે આ લેશનને રાખશું. બાકીની સ્ટોરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે પછીના લેક્ચરમાં જોશું. ફરીવાર આપણે આ સ્ટોરીને જોઈ જઈએ તો કે ગુલિવર નામનો એક નાનો કદ ધરાવતો માણસ અને એની ટીમે 16 જૂન 1730 એક જમીનની શોધ કરી. કેપ્ટને 12 માણસોને વાસણના પાત્રોમાં પાણી લેવા માટે મોકલ્યા, પણ તેઓને ના કોઈ રિવર મળી, ના કોઈ ઝરણું મળ્યું કે ના કોઈ ત્યાં રહેવાસી હોવાના પુરાવા મળ્યા. જગ્યા કેવી દેખાણી એને, ઉજ્જળ અને પથ્થરોથી ઘેરાયેલી દેખાણી. અચાનક ગુલિવર પોતાના મિત્રો સાથે જોડાવા માંગે છે ત્યારે તે જુએ છે કે પોતાના મિત્રો છે ખલાસીગણ છે પોતાનો જીવ બચાવવા બોટ તરફ દોડે છે. કારણ કે એક રાક્ષસી કદનો માણસ જે સમુદ્રમાં હાલ્યો જાય છે, ચાલ્યો જાય છે, જેના પગ સુધી એટલે કે ગોઠણ સુધી માંડ પાણી પહોંચે છે એટલું ઊંચું કદ ધરાવતો માણસ આ લોકોનો પીછો કરે છે, પણ આ સ્પીડિંગ બોટને તે ઓવરટેક કરી શકતો નથી. ત્યારબાદ આપણે જોયું, શું જોયું તો કે બાજુના ફિલ્ડમાં પણ તેને એક માણસ જે સમુદ્રમાં દેખાણો હતો એવો રાક્ષસી કદ ધરાવતો માણસ દેખાય છે. 7 બીજા જ માણસો એવા એની જેવા જ આબેહૂબ લાગતા માણસો એને દેખાય છે. શું કામ, તો કે તે ખેતરમાં ઉગેલી મકાઈની કાપવા આવે છે, લણણી કરવા આવે છે લણણી યંત્ર લઈને. લણણી યંત્ર પણ એટલું બધું મોટું હોય છે, ઓજાર જેને આપણે કાપવાનું ઓજાર કહીએ, બરોબર, પાક ઉગી ચૂક્યું નીકળ્યો હોય અને એને નીંદવા માટેનો જે ઓજાર હોય છે એ એટલું બધું મોટું હોય છે. એમાંથી એક માણસ તે પોતાના તરફ આવતો જઈ અને ગુલિવર પોતાની જાતને સંતાડી દે છે. ક્યાં સંતાડી દે છે એ આપણે આગળ જોશું. નેક્સ્ટ લેક્ચરમાં શું ગુલિવર કરે છે આ રાક્ષસી કદ ધરાવતા માણસોથી બચવા માટે તે આપણે આગળના લેક્ચરમાં જોશું. વિદ્યાર્થી મિત્રો, આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરી અને વર્કશીટ લખવામાં તમને ખૂબ સરળતા રહે. નેક્સ્ટ લેક્ચરમાં ગુલિવર ટ્રાવેલ્સ પાર્ટ 3, કે ગુલિવર આ જે રાક્ષસી કદ ધરાવતા માણસોની પકડમાંથી છૂટે છે, એના ટીમ મેમ્બરને બચાવી શકે છે કે કેમ, કઈ યુક્તિ દ્વારા તે છૂટે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી થેન્ક યુ.